હવે આપણે ચેપ્ટર શરૂ કરીએ ચેપ્ટર નંબર 2 બહુપદી બરાબર ઘણા ક્લાસમાં બહુપદી આપણે ચેપ્ટર જે છે એ ચલાવ્યું છે બરાબર મતલબ શરૂ કર્યું તો અમુક ક્લાસમાં આઈ થિંક એમાં કેમાં પૂરું પણ થવાયું છે તો આપણે એકવાર અહીંયા પહેલેથી ચેપ્ટર નંબર 2 બહુપદી શરૂ કરીએ થી કોઈ ક્લાસ બાકી હોય બરાબર તો સાથે સાથે કરે જેને થઈ ગયું છે એને આ રિવિઝન થઈ જશે બરાબર તો ચેપ્ટર નંબર 2 બહુપદી આપણે શરૂ કરીએ જોઈએ હવે આપણે ચેપ્ટર નંબર 2 બહુપદીઓ બરાબર પહેલા આપણે જોઈએ ધોરણ 9 માં કે બહુપદીના પ્રકાર બહુપદીના પ્રકાર એમાં બહુપદીના પ્રકાર આપણે જોઈએ ચલને આધારે પ્રકાર તો ચલને આધારે પ્રકાર એટલે એક ચલ બહુપદી દ્વિચલ બહુપદી ત્રિચલ બહુપદી એવી રીતના આપણે જોયું તો જો સમીકરણમાં એક જ ચલ આવેલો હોય એટલે કે ખાલી એક જ ચલ આવેલો x અથવા તો y તો આપણે એને કેવી બહુપદી કહેતા એક ચલ બહુપદી બરાબર બે ચલ આવેલો એકી સાથે સમીકરણમાં એટલે કે x અને y બંને ચલ એક જ સમીકરણમાં આવેલા હોય એટલે કે ax by c 0 2x 3y 5 0 તો આપણે એને દ્વિચલ બહુપદી કહેતા બરાબર તો આ આ બહુપદીના પ્રકાર જે આપણે જોયા એ ચલને આધારે પ્રકાર જોયા બરાબર હવે આપણે જોવા છે પછી આપણે એનામાં જોયું તું પદને આધારે પ્રકાર કોને આધારે પદને આધારે એક જ પદ આવેલું હોય બહુપદીમાં તો આપણે એને એકપદી કહેતા કોઈ પણ બહુપદીમાં બે પદ આવેલા હોય તો આપણે એને દ્વિપદી કહેતા ત્રણ પદ આવેલા હોય તો ત્રિપદી એવી રીતે ત્રણ કરતા વધારે પદ આવેલા હોય તો પછી પાછું એને બહુપદી કહેવાય બરાબર હવે એવી જ રીતે આપણે અહીંયા જોવું છે ઘાતને આધારે પ્રકાર તો બહુપદીની જેટલી ઘાત હોય એને આધારે બહુપદીના આપણે પ્રકાર પાડેલા છે તો એ આપણે જોવા છે તો પહેલું છે એમાં કે સુરેખ બહુપદી કેવી બહુપદી સુરેખ બહુપદી સુરેખ બહુપદી એટલે આપણે એને લિનિયર પોલીનોમિયલ્સ કહેવાય બરાબર સુરેખ બહુપદી એટલે કે શું તો કે બહુપદીની મહત ચલની મહત્તમ ઘાતાંક એક હોય તો એવી બહુપદીને આપણે સુરેખ બહુપદી કહીએ બરાબર કોઈ પણ ચલની મહત્તમ ઘાતાંક એક હોય તો એવી બહુપદીને આપણે સુરેખ બહુપદી કહીએ છે સુરેખ બહુપદી માની લો કે એનું પ્રમાણિત સ્વરૂપ આપણે લખવું છે તો કે ભાઈ પ્રમાણિત સ્વરૂપ શું લખાશે પ્રમાણિત સ્વરૂપ એનું તો કે p ઓફ x બરાબર ax + b આ એનું પ્રમાણિત સ્વરૂપ છે હે જો ચલ x આપેલો છે એની મહત્તમ ઘાતાંક કેટલી તો કે મહત્તમ ઘાતાંક 1 એટલે આને કેવી બહુપદી કહેશું આપણે સુરેખ બહુપદી કહેશું એટલું જ નહીં અહીં શરત પણ સાથે આપેલી છે a નોટ ઇક્વલ ટુ 0 કેમ એ નોટ ઇક્વલ ટુ 0 જો એ 0 હોય તો શું થાય તો કે જો એ 0 હોય તો આપેલ બહુપદીમાં આ x વાળી જે ટર્મ છે આ વાળો જે ભાગ છે કેવો થઈ જશે 0 થઈ જશે તો વધશે ખાલી b તો પછી એક ચલ બહુ એટલે કે સુરેખ બહુપદી રહે નહીં ખાલી અચળ જ ભાગ વધે તો અચળ જ ભાગ જે હોત તો એની બહુપદી કેવી બહુપદી કહેવાય અચળ બહુપદી કહેવાય બરાબર એટલા માટે તમને શરત આપી કે a નોટ ઇક્વલ ટુ 0 પછી આપણે વાત કરવી છે અપ્રમાણિત સ્વરૂપની વાત કરી આપણે આપણે હવે આપણે એની વાત કરવી છે શૂન્ય વિશે બહુપદીના સુરેખ બહુપદીના શૂન્ય વિશે બરાબર તો સુરેખ બહુપદીનું શૂન્ય એટલે શું થશે સુરેખ બહુપદીનું શૂન્ય તો કે કાંઈ નહીં મેળવીએ આપણે કોઈ પણ બહુપદીનું શૂન્ય જોતું હોય તો આપણે શું કરીએ તો કે આપેલ બહુપદી બરાબર 0 લેવાનું ax + b બરાબર 0 એમાં x વાળા ભાગને કરતા બનાવીએ ax + b સામેની સાઈડ જાય તો -b બરાબર હવે x જે છે x અહીંયા -b એ ગુણાકારમાં છે એક સાથે સામેની સાઈડ જાય તો ભાગાકારમાં જાય હે ને તો બહુપદીનું શૂન્ય મળી ગયું x is equal to -b upon a આને કહેવાય સુરેખ બહુપદીનું શૂન્ય એમસીક્યુમાં પૂછવું હોય તો પૂછીએ કઈક માર્ક્સમાં બરાબર કે સુરેખ બહુપદી ax + b હોય તો એનું શૂન્ય કેટલું થાય તો કે -b / a બરાબર હવે આપણે જોવું છે ને આલેખ વિશે તો સુરેખ બહુપદીનો આલેખ કેવો મળે તો કે કોઈ પણ સુરેખ બહુપદી હોય એનો આલેખ તમે દોરો એટલે કેવો મળશે સીધી રેખાના સ્વરૂપમાં મળે સીધી રેખાના સ્વરૂપમાં મળે માની લો કે હું અહીંયા દોરું છું આલેખ એનો આ કોઈ પણ એક આલેખ આપેલો છે x અક્ષ અને y અક્ષની આપણે વાત કરી આ x અક્ષ થઈ ગઈ આ y અક્ષ થઈ ગઈ અને આ ઉગમ બિંદુ થઈ ગયો એનો આલેખ કોઈ પણ સ્વરૂપમાં મળે સીધી રેખાના સ્વરૂપમાં તો આ આલેખ જે મળે રેખાનો એનું સમીકરણ એટલે કે p ઓફ x બરાબર ax + b x + b નો આલેખ દોરીએ તો આવી રીતના મળે હવે જો કોઈ પણ રેખા આપણે દોરીએ
तो एक्स अक्ष ने केटली वार छेदे, तो के कोई पण रेखा तमे दोरो तो एक्स अक्ष ने एक ज वार छेदे अहींया, है ने, कोई पण रेखा दोरीए तो एक्स अक्ष ने एक वार छेदे। जो रेखा एक्स अक्ष ने एक वार छेदे तो शून्य आनी परथी नहीं मेळवी शकाय के जेटली वार एक्स अक्ष ने कोई पण आलेख होय, सुरेखित बहुपदी नो आलेख नहीं, कोई पण बहुपदी नो आलेख होय, एक्स अक्ष ने जेटली वार छेदे एटला एना शून्य मळे। बराबर, मान लो कि आ बहुपदी छे, एक्स अक्ष ने केटली वार छेदे, एक वार छेदे, तो आने शून्य नी संख्या केटली हुं लखी शकुं अहींया के बहुपदी ना शून्य नी महत्तम संख्या, तो के शून्य नी महत्तम संख्या एक। सुरेख बहुपदी छे तो केटला शून्य मळशे, तो के शून्य नी महत्तम संख्या एक, एक ज शून्य वधुमां वधु मळी शके। कोई पण सुरेख बहुपदी एवी न होय के जेने बे शून्य होय। बराबर, बीजो क्यांथी नक्की करीए के शून्य नी संख्या, तो के बहुपदी मां तमने जे चल आपेलो होय एना घातांक परथी, बहुपदी मां जे चल तमने आपेलो होय एना घातांक परथी, ए चल कोण छे, x, तो x नो घातांक तमे જુઓ તો કેટલી છે, તો કે x ની મહત્તમ ઘાતાંક 1 છે, મહત્તમ ઘાતાંક 1 છે, તો આપણે ખબર પડી જાય શૂન્ય ની મહત્તમ સંખ્યા 1 હશે। બરાબર, તો આ આપણે વાત કરી સુરેખ બહુપદી ની, પ્રમાણિત સ્વરૂપ વિશે જોયું, એના શૂન્ય વિશે જોયું, આલેખ જોયો અને શૂન્ય ની મહત્તમ સંખ્યા આપણે જોઈ। બરાબર, ઉદાહરણ તરીકે લઈ લેવાય તો કે કોઈ પણ સુરેખ બહુપદી નું ઉદાહરણ આપણે લખીએ, कोई पण सुरेख बहुपदी नुं उदाहरण p of x बराबर हुं लखुं छुं 3x plus 6। बराबर, तो आ सुरेख बहुपदी छे, केवी रीते खबर पड़े, तो के ax plus b, हवे आने प्रमाणित स्वरूप साथे सरखावो, हवे न्या शून्य आपणे उदाहरण लईए, चलो न्या शून्य शोधो, एवुं आपणे वात करवी छे, तो शून्य शोधवुं छे आपणे, बे रीते शून्य शोधी, एक तो आपणी पासे सूत्र छे, जो x = -b/a, अने बीजुं शून्य केवी रीते शोधी शकाय, आपेल बहुपदी बराबर जीरो लई लेवानुं। बराबर, तो आने p ऑफ x એટલે કે આનું પ્રમાણિત સ્વરૂપ ax + b સાથે સરખાવતા, ax + b સાથે સરખાવતા, એને સરખાવો તો a બરાબર કેટલું મળે તમને, 1 એટલે x નો સહગુણક, x નો સહગુણક કે તો x નો સહગુણક 3 છે, તો a બરાબર 3 મળે, b એટલે અચળ પદ, તો આમાં અચળ પદ કોણ છે 6, તો b બરાબર 6 મળે। સુરેખ બહુપદી નું શૂન્ય જોતું હોય આપણે, તો શૂન્ય જો તો એ શું કરવાનું, તો કે આપેલ બહુપદી બરાબર શૂન્ય લઈ લઈએ, 3x + 6 બરાબર 0, x વાળા પદને કરતા બનાવીએ, શૂન્ય મેળવવું એટલે શું, શૂન્ય મેળવવું એટલે હકીકતમાં ઈ બહુપદીમાં રહેલ x ની કિંમત મેળવવી, બરાબર, x નો ઉકેલ મેળવવો, બીજ મેળવવો, બધી એકની એક જ વસ્તુ થી, 3x + 6 સામેની સાઈડ જાય તો -6, એટલે x વાળા પદને કરતા બનાવીએ તો x બરાબર -6, एक वधे, पण एक लखवानी जरूर नथी। बराबर, एटले आपणे लखी नाखीए शून्य केटलुं थशे आनुं, x = -2, आनुं शून्य थई गयुं आपेल बहुपदी। बराबर, अथवा આપેલ બહુપદી બરાબર જીરો લઈ લેવાનું। બરાબર, અથવા આપણી પાસે જો શૂન્ય શોધવા માટેનું સૂત્ર છે, x = -b/a, સૂત્રની મદદથી ડાયરેક્ટ શૂન્ય મળી જાય, હે ને, x = -b/a, चलो माइनस बी एटले केटला, तो के बी एटले जो तो आ बहुपदी में जो बी एटले केटला छे, तो के बी एटले 6, बी एटले 6, ए एटले, तो के ए एटले 3, મૂકો અહીંયા 3, તો મૂકી શકાય 3 2 6, જવાબ આવે છે -2, x = -2, હે ને, શૂન્ય ને આ સૂત્રની રીતે આપણે શૂન્ય શોધી, તો બંને રીતે જે રીતે તમને પ્રિફર કરે, જે રીતે તમને ફાવતી હોય એ રીતે તમે શૂન્ય શોધી શકો। બરાબર, તો આ હતી આપણી સુરેખ બહુપદી વિશેની બધી માહિતી। આવી નવી વસ્તુ સેમ આપણે દ્વિઘાત બહુપદી માટે પણ જોવાનું છે। સુરેખ બહુપદી માટે એકવાર રિપીટ કરી લઈએ, શું છે પ્રમાણિત સ્વરૂપ એનું, તો કે પ્રમાણિત સ્વરૂપ એટલે ax + b, ખાસ કરી શરત ધ્યાન રાખવી પડે, a not equal to 0, a 0 નહીં આવે, કેમ, a 0 આવશે તો શું થશે, તો કે જો a 0 આવશે તો આ આ સુરેખ બહુપદી નહીં રહે, તો એ કેવી બહુપદી બની જશે, તો એ અચળ બહુપદી, એટલે ખાલી b વધશે, ખાલી b વધે તો આપણે એને અચળ બહુપદી કહીએ। બરાબર, શૂન્ય શોધવાનું સૂત્ર છે, એમસીક્યુમાં પૂછવું હોય તો પૂછી શકાય, x = -b/a,
બરાબર, આ એક ખાસ તમારે એમસીક્યુ માટે યાદ રાખો. સીધી રેખા મળે આલેખન, કોઈ પણ સમીકરણ દોરો એટલે એનો આલેખ તમને મળે. તો સુરેખ હોય તો એનો આલેખ કેવો મળશે? સીધી રેખા. કોઈ પણ સીધી રેખા દોરેલી હોય તો એનું સમીકરણ કેવું હોય? હંમેશા સુરેખ સમીકરણ જ હોય, x + b. બરાબર. બીજી વસ્તુ કે આલેખ જેટલી વાર x અક્ષને છે એટલે એના શૂન્ય હોય. બરાબર. સ્વાધ્યાય છે 2.1 માં આપણે જોશું. તો કેટલી વાર છેદે છે? તો કે એક જ વાર છેદે છે. તો આ સુરેખ બહુપદીનું શૂન્ય કેટલું મળશે? એક જ શૂન્ય મળશે. બરાબર. અને બીજું, શૂન્યની સંખ્યા વધુમાં વધુ કેટલી મળશે એ ક્યાંથી નક્કી કરી શકાય? તો કે એ ચલના ઘાતાંક ઉપરથી નક્કી કરી શકાય, ax + b. વધુમાં વધુ એક શૂન્ય મળે, શૂન્ય ન પણ મળે એવું બની શકે, શૂન્ય મળતું નથી એવું પણ બની શકે, પણ ક્યારેય સુરેખ બહુપદીને બે શૂન્ય મળશે નહીં. બરાબર. શૂન્યની મહત્તમ સંખ્યા એટલે એક સુરેખ બહુપદી માટે. શૂન્ય ન પણ મળી શકે પણ ક્યારેય બે શૂન્ય મળી શકે નહીં. કોને? સુરેખ બહુપદી. ઉદાહરણ લઈને આપણે જોયું કે શૂન્ય કેવી રીતે શોધવું. બરાબર. હવે સેમ વસ્તુ આપણે જોશું દ્વિઘાત સમીકરણ માટે. બરાબર. તો દ્વિઘાત સમીકરણ માટે આની વસ્તુ જોવાની છે. તો દ્વિઘાત સમીકરણ ઓલરેડી આપણે ધોરણ 9 માં એના વિશે થોડીક ચર્ચા કરી ગયા છીએ. હવે આપણે એને ડીપમાં જોઈએ એના શૂન્ય વિશે. હવે આપણે જોવાનું છે દ્વિઘાત બહુપદી વિશે. બરાબર. તો દ્વિઘાત બહુપદી નું પ્રમાણિત સ્વરૂપ આપણને ખબર છે. બરાબર. આપણે જોઈ ગયા છીએ દ્વિઘાત બહુપદી ના પ્રમાણિત સ્વરૂપ વિશે. આપણે ચેપ્ટર 4 જોઈ ગયા, 4 તમને ખ્યાલ હોય તો, કે દ્વિઘાત સમીકરણ. તો એમાં આપણે એનું પ્રમાણિત સ્વરૂપ જોઈ ગયા, એના ગ્રાફ વિશે જોઈ ગયા, એના શૂન્ય વિશે જોઈ ગયા, હે ને, એના શૂન્યના ઉકેલની રીતો વિશે પણ જોઈ ગયા આપણે. કે નહીં, શૂન્યના ઉકેલની રીતો, કે દ્વિઘાત સમીકરણ ઉકેલ હોય તો આપણે ત્રણ રીતે કુલ ઉકેલી શકીએ. પહેલું હતું અવયવીકરણની રીત. બરાબર. બીજું હતું પૂર્ણવર્ગની રીત અને ત્રીજું છે વિવેચકની રીત. એમાં બીજું જે પૂર્ણવર્ગની રીત હતી એ તો આપણે કેન્સલ થઈ ગઈ એટલે આપણે કરાવી નથી. બરાબર. તો બે રીત આપણે જોઈ ગયા છીએ, એક તો અવયવીકરણની રીત અને દ્વિઘાત સૂત્રની રીત. બરાબર. એ ચેપ્ટર 4 માં આપણે જોઈએ. વળી પાછું અહીંયા એકવાર જોવાનું છે દ્વિઘાત સમીકરણ વિશે. બરાબર. તો શરૂ કરીએ આપણે. બીજું જે છે એ દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત સમીકરણ. બરાબર. પહેલી તો વાત કરવી છે આપણે એના પ્રમાણિત સ્વરૂપની. તો કે દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ એટલે શું? તો કે દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ એટલે P of x = ax² + bx + c. બરાબર. શરત આવશે કઈ? તો કે હા, એક શરત આવશે આની, a નોટ ઇક્વલ ટુ 0. આ શરત થશે, એ નોટ ઇક્વલ ટુ 0. કેમ શરત મૂકવી પડી એ નોટ ઇક્વલ ટુ 0? તો કે જો એ 0 હોય તો શું થાય? તો કે એ 0 હોય તો અહીંયા એ 0 મૂકું તો 0 × x² એટલે 0 થઈ જાય. તો 0 × x² એટલે આખું પદ જ 0 થઈ જાય. તો આખું પદ નીકળી જાય. તો વધે ખાલી bx + c. bx + c એટલે તો સુરેખ બહુપદી થઈ ગઈ કે નહીં? હે, સુરેખ બહુપદી થઈ ગઈ. તો એટલા માટે આપણને શરત આપી કે ભાઈ એ નોટ ઇક્વલ ટુ 0. તો આ એનું પ્રમાણિત સ્વરૂપ છે દ્વિઘાત બહુપદીનું, P of x = ax² + bx + c. બરાબર. હવે શૂન્ય વિશે આપણે વાત કરવી છે. તો દ્વિઘાત સમીકરણના બે શૂન્ય એટલે શૂન્ય ઉકેલ શોધવા હોય આને, ax² + bx + c. બરાબર. આને શૂન્ય, તો આપેલ બહુપદી બરાબર 0 લઈ લેવાનું. બે રીતે ઉકેલી શકાય, અથવા તો તમે અવયવ પાડો, અથવા તો દ્વિઘાત સૂત્ર એટલે કે d = b² - 4ac. આ રીતે તમે ઉકેલો, જે રીતે તમને અનુકૂળ પડે, જે રીતે તમને સહેલી લાગતી હોય એ રીતે આપણે કરી શકીએ એમાં. બરાબર. ચલો, તો શૂન્ય ની વાત આપણે, એ કોઈ સ્પેશિયલ એની માટે સૂત્ર છે ને એટલે આપણે અહીંયા કરતા નથી. આલેખ ની વાત કરું તો આલેખ કેવો મળશે? તો કે દ્વિઘાત સમીકરણ હોય તો એનો આલેખ તમને મળે પરવલય આકારનો. કેવા આકારનો મળશે? પરવલય આકારનો. દ્વિઘાત સમીકરણનો આલેખ તમને મળશે પરવલય. પરવલય એટલે કેવો આકાર હોય? તો બે પરવલય મળશે. બે પ્રકારના પરવલય આપણને આમાં મળે. એક તો ઉપરની તરફ ખુલતો પરવલય, આવી રીતના જોવા જઈએ તો ઉપરની તરફ ખુલતો પરવલય. બીજો પરવલય મળશે આવી રીતે, નીચેની તરફ ખુલતો પરવલય. બરાબર. ઉપરની તરફ ખુલતો પરવલય. હવે ઉપર કેમ, કેવી રીતે ખબર પડે કે આ પરવલય ઉપરની તરફ ખુલતો હશે? તો કે આપણને x² નો સહગુણક એટલે કોણ? x² નો સહગુણક એટલે a, હે ને?
एक्स स्क्वेर ना सहगुणक नी वात करीए तो ए एक्स स्क्वेर एटले ए ई सहगुणक छे एक्स स्क्वेर तो एनी निशानी ऊपर थी जो ए धन होय ए केवी होय एनी निशानी धन होय तो ऊपरनी तरफ ખુલતો પરવલય મળે અને જો એ ઋણ હોય તો આપણને નીચેની તરફ ખુલતો પરવલય મળે ધન એટલે શું તો કે એ ગ્રેટર ધેન 0 અને ઋણ એટલે શું તો કે એની કિંમત લેસ ધેન 0 0 કરતા ઓછી એટલે ઋણ 0 કરતા વધારે એટલે ધન એ ગ્રેટર ધેન 0 તો ઉપરની તરફ ખુલતો પરવલય એ લેસ ધેન 0 તો નીચેની તરફ ખુલતો પરવલય આપણને મળે બરાબર આ ax² bx + c નો ગ્રાફ દોરું તો બેમાંથી એકાદો ગ્રાફ મને મળતો હોય વાત કરવી છે આપણે શૂન્યની સંખ્યાની શૂન્યની સંખ્યાની આપણે વાત કરીએ તો કે શૂન્યની સંખ્યા એટલે તો કેટલા શૂન્ય હોય કે આને તો કે કાઈ ની ઘાત ઉપરથી નક્કી થઈ જાય મહત્તમ ઘાત કેટલી બહુપદી તો કે બહુપદીની મહત્તમ ઘાત છે બહુપદીની મહત્તમ ઘાત કેટલી 2 બહુપદીની મહત્તમ ઘાત 2 હોય તો આપેલ બહુપદીને વધુમાં વધુ 2 શૂન્ય મળી શકે હેને વધુમાં વધુ કેટલા શૂન્ય મળી શકે 2 શૂન્ય મળી શકે તો આપણે લખીએ શૂન્યની મહત્તમ સંખ્યા મહત્તમ 2 શૂન્ય મળે મહત્તમ 2 શૂન્ય મળેનો મીનિંગ શું થાય ભાઈ તો કે વધુમાં વધુ 2 શૂન્ય મળશે 2 થી વધારે શૂન્ય મળી શકે નહીં કોઈ પણ દ્વિઘાત બહુપદી એવી ન હોય કે જેને 3 શૂન્ય મળતા હોય હા એવું બનીએ કે 1 શૂન્ય હોય અથવા 1 પણ શૂન્ય ન હોય એવું પણ બની શકે પણ વધુમાં વધુ શૂન્ય મળશે તો શૂન્યની સંખ્યા ક્યાં સુધી જશે 2 સુધી એથી વધારે શૂન્ય મળી શકે નહીં કોઈ પણ દ્વિઘાત બહુપદી એવી ન મળે કે જેની પાસે x ની 3 કિંમત મળે x ની હંમેશા વધુમાં વધુ 2 કિંમત મળે તો આપણે વાત કરી શૂન્યની મહત્તમ સંખ્યા 2 બરાબર હવે આપણે વાત કરવી છે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર બરાબર શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર જો દ્વિઘાત બહુપદીના 2 શૂન્ય આલ્ફા અને બીટા હોય દ્વિઘાત બહુપદીના 2 શૂન્ય આલ્ફા અને બીટા હોય તો આપણે લખીએ આલ્ફા + બીટા અને આલ્ફા * બીટા સૂત્ર આપણે જોઈ ગયા છે -v/a અને આલ્ફા * બીટા એટલે c / પણ એ પહેલા આપણે એક ઉદાહરણ લઈને જોઈને સમજીએ કે શૂન્ય કેવી રીતે શોધવા દ્વિઘાત બહુપદીના શૂન્ય કેવી રીતે શોધવા બરાબર તો માની લો કે દ્વિઘાત બહુપદી ઉદાહરણ તરીકે આપણે લઈ લઈએ કે ઉદાહરણ તરીકે p ઓફ x એટલે આ પહેલું છે x² + 5x + 6 આ બહુપદી આપેલી છે x² + 5x + 6 આના શૂન્ય શોધવાના છે ના શૂન્ય શોધો દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો તો શૂન્ય શોધવા માટે રેન્ડમલી આપણે કરીએ એમ જ આપેલ બહુપદી બરાબર 0 લઈ લેવાનું x² + 5x + 6 = 0 બરાબર આપેલ બહુપદી બરાબર 0 લઈ લઈએ હવે આનાથી બે રીતે ઉકેલી શકાય એક તો આપણી પાસે છે દ્વિઘાત સૂત્રની રીત d = b² - 4ac અથવા તો અવયવીકરણની રીતે તમે ઉકેલી શકો બરાબર તો અવયવીકરણની રીતે આપણે ઉકેલવાનો આપણે પ્રયત્ન કરીએ બરાબર ચાલો અવયવીકરણમાં કઈ રીતે હોય તો કે પહેલું અને છેલ્લું એટલે કે x² નો સહગુણક કાઈ નથી તો 1 હોય 1 નો ગુણાકાર આપણે કરવાનો 6 સાથે બરાબર તો 6 × 6 નો ગુણાકાર કરીએ 6 × 6 6 નો એવો અવયવ પાડવાના કે જેનો સરવાળો 5 આવતો હોય આ અવયવ આપણે જોઈ ગયા કે 6 × 6 જેનો એવો સરવાળો એના એવા અવયવ પાડવાના જેનો સરવાળો 5 આવે અહીંયા પ્લસ છે એટલે સરવાળો 5 લાવો જો માઇનસ હોત તો આપણે કેવા અવયવ પાડવા પડે એવા અવયવ પાડવાના જેની બાદબાકી 5 આવે પણ અહીંયા પ્લસ આપેલું છે x² + 5x + 6 6 ના એવા અવયવ પાડવાના જેનો સરવાળો 5 આવે તો કે 6 ના અવયવ તો ઘણા બધા પડે 3 2 6 6 × 6 પણ આપણે કેવા અવયવ લેશું જેનો સરવાળો 5 આવતો હોય સરવાળો 5 એટલે કયા 3 અને 2 બરાબર તો 3 2 6 કેવી રીતે લખીએ આપણે એને તો કે x² + ને છેલ્લું + 6 = 0 3 અને 2 અવયવ પડે છે તો આને મૂકી દઈએ 3 x સાથે ગુણીને 3x અને 2x અહીંયા પ્લસ છે તો બંને નિશાની સરખી એટલે વચ્ચે આવશે પ્લસ જો અહીંયા માઇનસ હોય તો બંને નિશાની એકબીજાથી વિરુદ્ધ કરે બબ્બેનું ગ્રુપ બનાવી દઈએ પહેલા બે ને છેલ્લા બે પહેલા બે માંથી કોમન નીકળશે x પહેલા બે માંથી શું કોમન નીકળશે x કોમન નીકળશે તો પહેલામાં વધશે x આવડો અહીંયા પ્લસ તો અહીંથી તો x અહીંયા આવતો રહે તો ત્યાં ખાલી શું વધે 3 હવે આ બંને માંથી શું કોમન નીકળશે એક તો 2 અહીંયા 2 છે અહીંયા 6 છે જો 6 દેખાય તો કઈ કોમન નીકળે નહીં 6 ની જગ્યાએ તમને શું દેખાવું જોઈએ 3 2 6 દેખાવા જોઈએ 3 2 6 દેખાવ તો ત્યાંથી 2 તમે કોમન કાઢી શકો
હવે જો આ બંને માંથી બબે કોમન નીકળે એટલે હું લઈ લઉં પ્લસ ટુ કોમન નીકળે તો પહેલામાં વધે એક્સ અહીંયા પ્લસ નું પ્લસ છ હતા એટલે છ એટલે ત્રણ દુ છ એમાંથી બે તો કોમન નીકળી ગયા તો વધે ખાલી ત્રણ બરાબર ઝીરો આ બંને અવયવ સમાન આવવા જોઈએ બરાબર ચલો બંને માંથી એક્સ પ્લસ થ્રી કોમન લઈએ તો એક્સ પ્લસ થ્રી તો પહેલામાં વધે એક્સ અને બીજું પ્લસ ટુ જે બધી લખી નાખવાનું પ્લસ ટુ બરાબર ઝીરો અને અવયવ પાડ્યા કહેવાય દ્વિઘાત બહુપદી એક્સ સ્ક્વેર પ્લસ ફાઈવ એક્સ પ્લસ સિક્સ બરાબર ઝીરો ના અવયવ પાડ્યા કયા કયા અવયવ છે તો કે એનો અવયવ છે એક્સ પ્લસ થ્રી અને બીજો અવયવ છે એક્સ પ્લસ ટુ બરાબર વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવે છે બધી બાબતોમાં એક્સ પ્લસ થ્રી ને એક્સ પ્લસ ટુ અવયવ પાડ્યા કહેવાય પણ આપણે શું કરવું છે ભાઈ શૂન્ય શોધવા છે શું કરવું છે શૂન્ય શોધવા છે શૂન્ય શોધવા હોય તો આપેલ બહુપદી બરાબર એટલે કે એક્સ પ્લસ થ્રી બરાબર ઝીરો અથવા એક્સ પ્લસ ટુ બરાબર ઝીરો બરાબર પ્લસ થ્રી સામેની સાઈડ લઈ જઈએ તો માઇનસ થ્રી પ્લસ ટુ સામેની સાઈડ લઈ જઈએ તો માઇનસ ટુ શૂન્ય શોધા કહેવાય શું કહેવાય શૂન્ય શોધા એટલે બે શૂન્ય મળે એક્સ બરાબર માઇનસ ત્રણ અને એક્સ બરાબર માઇનસ બે બંને નામ આપી દઈએ અલગ અલગ એકને આલ્ફા કહી દઈએ તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ માઇનસ થ્રી અને બીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ હે ને બંને અલગ અલગ નામ આપી દીધા બંને શૂન્યને એકને કીધું આલ્ફા બીજાને કહી દીધું બીટા હે ને તો આ રીતે આપણે આખા શૂન્ય દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધવાના છે બરાબર ચાલો હવે થિયરી થોડીક જોવાની છે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર હે ને એટલે કે શૂન્ય અને તેના સહગુણકો વચ્ચેનો સંબંધ શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ એટલે બે સૂત્ર આપણે મેઇનલી જોવાના છે એક તો શૂન્યનો સરવાળો અને બીજું છે શૂન્યનો ગુણાકાર હવે કોઈ પણ દ્વિઘાત બહુપદી આપેલી હોય તમને એમ કહે કે શૂન્યનો સરવાળો શોધો શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા શૂન્યનો સરવાળો શૂન્યનો સરવાળો શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા તો તમારે પહેલા આલ્ફા ને બીટા શોધવું પડે એટલે કે આખી ગણતરી કરવી પડે માઇનસ ત્રણ અને માઇનસ બે પછી અહીંયા તમે જવાબ મૂકી શકો પણ એની કરતા બેટર એક વસ્તુ છે આપણી પાસે શું છે તો કે આપણી પાસે એનું સૂત્ર છે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી બાય એ હે ને શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી બાય છે ને સૂત્ર આપણી પાસે કે નથી શૂન્યના સરવાળા માટેનું સૂત્ર આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી બાય બી એટલે શું અને એ એટલે શું તો કે બી એટલે તો આ એક્સ નો સહગુણક આને હું એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી સાથે સરખાવું તો હું એ બી અને સી શોધી શકું બરાબર પછી આવે છે માઇનસ બી બાય બી બાય એટલે બી ની એની કિંમત અહીંયા મૂકી દેવાની એટલે આપણને કિંમત મળી જાય શૂન્યનો સરવાળો મળી જાય બરાબર ચલો એની પછી છે આપણી પાસે શૂન્યનો ગુણાકાર શૂન્યનો ગુણાકાર શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા એનું સૂત્ર છે આપણી પાસે આલ્ફા ઇન્ટુ બીટા એટલે આપણી પાસે છે સી બાય એ હે ને સી એટલે અચળ પદ એ એટલે એક્સ સ્ક્વેર નો સહગુણક એ એટલે એક્સ સ્ક્વેર નો સહગુણક એટલે પ્રમાણિક સ્વરૂપમાં તમે જોવો અહીંયા એક્સ સ્ક્વેર નો સહગુણક એ આલ્ફા ઇન્ટુ બીટા આપણને મળે સી બાય એ આ કિંમત આપણને મળે આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ સી બાય બરાબર તો આ થિયરી છે દ્વિઘાત દ્વિઘાત સમીકરણ માટેની પહેલા આપણે જોયું સુરેખ બહુપદી માટે હવે જોયું છે દ્વિઘાત બહુપદી માટે ફરીથી એકવાર રિપીટ કરી લઈએ કે ભાઈ દ્વિઘાત સમીકરણ આપેલું છે આપણને આનું પ્રમાણિત સ્વરૂપ ax² bx + c = 0 હે ને ખાસ કરીને શરત તમારે ધ્યાન રાખવી પડે એ પૂછી હતા કે ભાઈ કઈ શરત છે તો કે a not equal to 0 હે ને બાકી એક 0 ન હોવો જોઈએ બાકી તમે a b અને c ની કિંમત ગમે તે લઈ લો એનાથી કોઈ આપણે મતલબ છે નહીં પણ એની કિંમત ઝીરો હોવી જોઈએ નહીં કારણ કે જો એ ઝીરો હોય તો શું થાય તો કે પછી દ્વિઘાત નો રહી પછી સુરેખ બહુપદી થી બરાબર જોવો છે આપણે આલેખ એનું તો કે આલેખ પરવલય આકાર નો મળે બે બે પ્રકારના પરવલય ઉપર ની તરફ ખુલતો પરવલય અને નીચે ની તરફ ખુલતો પરવલય કેવી રીતે ખબર પડે પરવલય ઉપર ની તરફ ખુલતો હશે કે નીચે ની તરફ સમીકરણ પરથી તો કે એની નિશાની જોઈ લેવાની જો એની કિંમત ધન હોય તો એ આલેખ કેવો મળતો હશે તો કે ઉપર ની તરફ ખુલતો પરવલય અને એની કિંમત ઋણ હોય તો એ આલેખ કેવો મળતો હશે નીચેની તરફ ખુલતો પરવલય બરાબર શૂન્ય શોધવા છે આપણે એના તો કે બે શૂન્ય હોય એક્સ સ્ક્વેર પ્લસ ફાઈવ એક્સ પ્લસ સિક્સ કોઈ પણ બહુપદી લઈ લો તમે દ્વિઘાત હોય
महत्तम बे शून्य मळे, एक अल्फा ने बीजू बीटा, बराबर? ओ बन्ने समान मळे के बन्ने अलग अलग मळे के शून्य मळशे ज नहीं, केवी रीते खबर पड़ी सके? तो के एनी माटे आपणे चार मां ग्रीज जोई गया, डी बराबर बी स्क्वेर माइनस फोर एसी, एनी परथी खबर पड़ी गई। शून्य ने सहगुणक वच्चे नो संबंध चकासवानो छे। शून्य नो सरवाळो एटले अल्फा प्लस बीटा इज इक्वल टू माइनस बी बाय ए, अल्फा इंटू बीटा इज इक्वल टू सी बाय ए, बराबर? આ બે સૂત્ર જે છે એ આપણે યાદ રાખવાના છે। સૂત્ર પરથી ઘણા બધા દાખલા બનાવી શકાય, અલગ અલગ રીતે એમસીક્યુમાં પણ પૂછી શકાય, બરાબર? મેઇનલી આપણી પાસે આ બે વસ્તુ છે, આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા, આ સિવાય કોઈ સૂત્ર નથી, બરાબર? સપોઝ કે મને આવું પૂછે, હું તમને એમ પૂછે કે આલ્ફા પ્લસ બીટા, તો તમે લખી શકો માઇનસ બી બાય, કે ન લખી શકાય? આલ્ફા ઇન્ટુ બીટા પૂછે તો સી બાય લખી શકાય, લખી શકાય તો લખી શકાય, બે પૂછ્યું હોય તો લખી શકાય, પણ આની સિવાય ત્રીજું કઈ પૂછે, જેમ કે ઉદાહરણ તરીકે હું અહીંયા લખી નાખું વન અપોન આલ્ફા પ્લસ વન અપોન બીટા, આવું પૂછે તો હવે આનું ક્યાં લેવા જવું, વન અપોન આલ્ફા પ્લસ વન અપોન બીટા, આનું તો કોઈ સૂત્ર છે નહીં, બરાબર? ચાલો તો આલ્ફા વન અપોન આલ્ફા વન અપોન બીટા, તો આને પેલા સાદુરૂપ આપવું પડે, સાદુરૂપ આપીને આમાં લઈ આવવું પડે આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટામાં, પછી આપણું કામ થાય, તમે સમજ્યા કે વાત? પેલા મારે આનું શું કરવું પડે, સાદુરૂપ આપવું પડે, વન અપોન આલ્ફા વન અપોન બીટા નું સાદુરૂપમાં શું આપણે કરીએ ક્રિયામાં, કઈ નહીં, આનું તો આપણે ચોકડી ગુણાકાર થાય આપણી, ચોકડી ગુણાકાર કરીએ તો બીટા સામેની સાઈડ જાય, બીટા ઇન્ટુ વન એટલે બીટા પ્લસ આલ્ફા ઇન્ટુ વન એટલે આલ્ફા ના છેદમાં આલ્ફા ઇન્ટુ બીટા, ચોકડી ગુણાકાર આ રીતે કરીએ ને આપણે આલ્ફા ઇન્ટુ બીટા, કે નહીં? તો જો હવે તમારી પાસે ઉપર આવી ગયું બીટા પ્લસ આલ્ફા, પણ બીટા પ્લસ આલ્ફા એટલે આલ્ફા પ્લસ બીટા કે બીજું કઈ, એ જ થયું ને, હું મને આલ્ફા પ્લસ બીટા વાંચું કે બીટા પ્લસ આલ્ફા, સરવાળા માટેનો ક્રમનો નિયમ જળવાય, આગળ પાછળ તમે લખી શકો, એટલે આને વાંચીએ કે આલ્ફા પ્લસ બીટા અપોન આલ્ફા ઇન્ટુ બીટા, આલ્ફા પ્લસ બીટા એટલે સૂત્ર મૂકવાનું માઇનસ બી બાય એ, આલ્ફા ઇન્ટુ બીટા એટલે સૂત્ર મૂકવાનું સી બાય એ, પછી આગળ તમે સાદુરૂપ આપી શકો, બરાબર? આના વિશે તમારે ત્યાં ચિંતા કરવાની જરૂર નથી, આના વિશે આવા હજી થોડાક બીજા ઘણા બધા પ્રકારના આવા દાખલા છે, જયારે ચેપ્ટર પછી ત્યારે હું આ પ્રકારના દાખલા તમને ત્યાં સોલ્વ કરાવીશ પાછા, બરાબર? એટલે ત્યારે તમે ખાલી તમારી માહિતી માટે કે ભાઈ આ રીતનું હોય તો શું કરવું, ચેપ્ટર વળી પાછું જેવું બધું આવશે એટલે છેલ્લે આખું ચેપ્ટર બીજું પતી જશે 2.2, પછી હું તમને આ પ્રકારના દાખલા કરાવીશ એક્સ્ટ્રા દાખલા, બરાબર? તો ત્યારે તમે તમારી રીતે જોઈ લેજો, બરાબર? તો અત્યારે આટલું આપણે જોવાનું છે દ્વિઘાત સમીકરણ વિશે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવું છે સ્વાધ્યાય 2.1 બહુપદી, તો તમારી પાસે ટેક્સ્ટબુક હશે તો ટેક્સ્ટબુક ઘણા લઈને બેઠા હોય, ટેક્સ્ટબુક એવું ન હોય તો જે વિદ્યાર્થીઓ ટેક્સ્ટબુક લઈને બેઠા છે તો એ વિદ્યાર્થીઓ સ્વાધ્યાય 2.1 ખોલો, સ્વાધ્યાય 2.1, તો 2.1 તમે ખોલશો ને એમાં જો 6 ગ્રાફ આપેલા છે કુલ, 2.1 તમે ખોલશો તેમાં જો 6 ગ્રાફ આપેલા છે, છ ગ્રાફમાં તમને એમ પૂછ્યું કે નીચે આપેલા આલેખ પરથી શૂન્યની સંખ્યા શોધો, તો આપણે જોઈ ગયા કે ભાઈ શૂન્યની સંખ્યા કેવી રીતે નક્કી કરવી, તો કે શૂન્યની સંખ્યા નક્કી ક્યારે કરી શકાય, કેવી રીતે કરી શકાય, એક તો બે ઓપ્શન છે, એક તો બહુપદીની ઘાત ઉપરથી, બહુપદીની ઘાત ઉપરથી જો તમને સમીકરણ આપેલું હોય, માની લો કે દ્વિઘાત સમીકરણ આપ્યું, તો તમે કહી શકો કે ભાઈ આ બહુપદીની મહત્તમ ઘાત 2 છે માટે આને શૂન્યની મહત્તમ સંખ્યા 2 મળે, ત્રિઘાત સમીકરણ આપ્યું હોય 3 ઘાત વાળું, તો તમે કહી શકો કે ભાઈ આ બહુપદીને મહત્તમ શૂન્ય કેટલા મળી શકતા હશે, તો કે ભાઈ 3 મહત્તમ શૂન્યને મળી શકતા હોય, બરાબર? સમીકરણ આપ્યું હોય તો એવી રીતે ઘાત પરથી નક્કી કરી શકાય, પણ આલેખ આપેલો હોય તો શૂન્યની સંખ્યા કેવી રીતે નક્કી કરવી, તો કે આલેખ આપેલો હોય ત્યારે શૂન્યની સંખ્યા નક્કી કરવા માટે એ જોઈ લેવાનું કે આલેખ એક અક્ષને કેટલી વાર છેદે છે, આલેખ એક અક્ષને જેટલી વાર છેદે એટલા એના શૂન્ય હોય, હે ને? કોઈ આલેખ માની લો કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ, ઉદાહરણ અહીંયા આપેલું છે એક આવી રીતના, આને આપણે લઈ લઈએ ઉગમ બિંદુ, આ એક અક્ષ અને આ વાય અક્ષ, અહીંયા એક રેખા પસાર થાય છે આવી રીતના, બરાબર? એક રેખા પસાર થાય છે આવી રીતના, સુરેખ તમે તમને રેખા પસાર થાય એટલે આપણને ખબર પડી ગઈ હોય આ કોનું સમીકરણ હશે, તો કે સુરેખ રેખા સુરેખ સમીકરણ નો આલેખ દોરેલો હોય,
सुरेख समीकरण मारे प्रमाणित स्वरूप लखो तो पी ऑफ एक्स बराबर ए एक्स प्लस बी लखी सकू प्रमाणित स्वरूप लखव हो तो नहीं तो आ रेखा ना आलेख हे एटले आपणने खबर पड़ी गई जो तो एक अक्ष ने केटली वार छेदे अहीं तो एक ज वार छेदे एटले आमां हुं लखी शकुं शून्यनी संख्या केटली हशे भाई तो के शून्यनी संख्या एक ज हशे कारण के एक अक्ष ने एक वार छेदी एटलुं ज नहीं मान लो के एक अक्ष ने त्रण आगळ छेदे क्यां छेदे छे त्रण आगळ है ने तो आना शून्य क्यूँ थे ई मने खबर पड़ी जाए कि शून्य हुं लखी शकुं एक्स बराबर त्रण उदाहरण लइए बराबर मान लो कि हुं एक ग्राफ आवी रीतना दोरुं छुं आकार आपने खबर पड़ी गई परवलय आकार छे बराबर केवो आकार छे भाई परवलय आकार छे परवलय आकार कोनो होय तो आपने खबर पड़ी जाय द्विघात समीकरण हशे आलेख कोनो हशे तो के भाई द्विघात समीकरण नो आलेख होय तो दी परवलय होय एक अक्ष ने केटली वार छेदे बे वार छेदे एटले आपणने खबर पड़ी गई शून्यनी संख्या तो के शून्यनी संख्या भाई आ द्विघात समीकरणने बे शून्य छे कारण के जो एक अक्ष ने बे वार छेदे अहींया ने अहींया मानी लो के एक अक्ष ने ई बे वार छेदे छे एटले अहींया छेदे छे अहींया अहींया माइनस अहींया प्लस बे पासे छेदे छे ने आ बिंदु पासे माइनस बे पासे छेदे छे तो तमे एने शून्य पण शोधी शको एटले आनो शून्य मन खबर पड़ी गई के आ एक शून्य छे प्लस टू क्रमनी कोई महत्व नथी एवं नहीं आल्फा माइनस टू थी गये बीटा टू थी गये तो शू थे कई नमने आम रही कई फेर पड़े नहीं बराबर तो आ रीते तुम एक वस्तु लखी सको रेडी आटली वस्तु तमने ख्याल आयो शून्य विषय ग्राफ आपेलो छे बराबर 2.1 मां पहेलो ग्राफ आ रीते तमने आपेलो छे दोरी दऊं ग्राफ अहींया एक ने एक्स कही दऊं अहींया वाय कही दऊं अहींया उगम बिंदु शून्य मळे नहीं आपणे वात करी के भाई एक अक्ष ने छेदे जेटली वार छेदे एटला एना शून्य एक अक्ष ने एकई वार नहीं छेदे तो हुं अहींया लखी नाखी शून्यनी संख्या तो के शून्यनी संख्या केटली थाय शून्य थशे बराबर चलो बीजो आपणे दोरीए बीजो ग्राफ आपणे दोरीए एक अक्ष कही दो वाय कही दो अहीं उगम बिंदु अहीं एक्स डेश कही कहीं वाय डेश कही कहीं तो चलो शुं आपेलो छे बीजो ग्राफ तमने कंईक आ रीते आपेलो छे आ रीते ग्राफ आपेलो छे बराबर चलो तो जुओ तो आ एक अक्ष ने केटली वार छेदे छे तो के आ एक अक्ष ने भाई अहीं आ बिंदु छेदे ने एक ज वार छेदे छे एक ज वार छेदे छे तो हुं शून्यनी संख्या लखी शकुं अहीं के भाई शून्यनी संख्या तो के शून्यनी संख्या थशे एक બરાબર તો પછી એવું નથી વિચારવાનું સર આ રીતે પાછવામાં આવી આવી છે તો હોય તો નહીં નો છે દે એમાં જેટલું દેખાય એટલું જ આપણે કરવાનું આ અહીં આગળ જઈને શું થતું છે અને અહીંયા જઈને શું થાય આપણે કંઈ બહુ વિચારવાની જરૂર છે નહીં જેટલું આલેખ દેખાય એટલું આપણું કામ પતાવીને આપણે કહી દેવાનું એકવાર છે દે તો એ શૂન્યની સંખ્યા એક બરાબર ત્રીજો આલેખ તમને આપેલો છે તો કે ભાઈ ત્રીજા આલેખમાં જુઓ તો તમને ખ્યાલ આવી જાય ભાઈ કેટલી વાર છે દે અહીંયા એક્સ એક્સ ડેશ y અને y ડેશ ઉગમ બિંદુ આગળ જો તો કેટલી વાર છેદે છે તો કે ભાઈ આપણે ગ્રાફ દોરીએ તો આવી રીતના એનો ગ્રાફ છે બરાબર તો 1 અહીંયા 2 અને અહીંયા 3 ત્રણ વાર છે ગ્રાફ છે ઈ કુલ છેદે છે x અક્ષને x અક્ષને ગ્રાફ કેટલી વાર છેદે છે વિદ્યાર્થી મિત્રો ત્રણ વાર બરાબર
एक बे अने त्रण तो आपणे लखशु शून्यनी संख्या શૂન્યની સંખ્યા તો કે શૂન્યની સંખ્યા ત્રણ થશે ચોથામાં જોઈએ ચોથામાં પાછો પરવલય આપેલો છે હે તો પરવલય આપેલો છે આવી રીતના પરવલય આપી દીધો આપણને તો એક્સ અક્ષને કેટલી વાર પરવલય છે ને અહીંયા વાય કહી દઈએ અહીંયા એક્સ કહી દઈએ ઉગમ બિંદુ વાય ડેશ અને એક્સ ડેશ બે વાર છે તે પરવલય તો એવું પછી યાદ નહીં માની લેતા કે પરવલય હોય બે વાર જ છે તે હંમેશા એક્સ અક્ષનું જોઈએ આપણે ઉદાહરણ કે ભાઈ એક વાર નો છે એવું બની કે શૂન્યની સંખ્યા કે શૂન્યની સંખ્યા કેટલી આવશે તો કે શૂન્યની સંખ્યા આવશે બે બરાબર હવે તમે ચોથો અને પાંચમો ગ્રાફ પાંચમો અને છઠ્ઠો ગ્રાફ તમે જો ત્યાર સુધી આપણે જોયું હે ને તો પાંચમા ગ્રાફમાં જો તો પાંચમા ગ્રાફમાં કેટલી વાર છેદે છે ભાઈ પાંચમો જે ગ્રાફ આપેલો છે આલેખ આપેલો છે એમાં એક્સ અક્ષને કેટલી વાર છેદે છે તો કે પાંચમો જે ગ્રાફ આપેલો છે બરાબર એમાં આલેખ એક્સ અક્ષને એક બે ત્રણ અને ચાર વાર છેદે છે તો શૂન્યની સંખ્યા કેટલી થશે ચાર થશે બરાબર અને એની પછીનો જે છઠ્ઠો ગ્રાફ છે એમાં કેટલી વાર છેદે છે તો એમાં એક બે અને ત્રણ વાર સ્પર્શે છેદે છે તો આપણે એને શૂન્યની સંખ્યા ત્રણ થશે દોરી હમણાં બરાબર તો આ તો આપણું આલેખ વિશે બે પોઈન્ટ એક અહીંથી આપણે શરૂ કર્યું સ્વાધ્યાય બે પોઈન્ટ એક સ્વાધ્યાય બે પોઈન્ટ એક બરાબર ચાર દાખલા આપણે જોઈએ બાકીના બે જોઈએ પાછા ચાલો હવે ચોથો પાંચમો વાત કરીએ પાંચમો ગ્રાફ ગ્રાફમાં શું દોરેલું છે તો કે એક્સ અક્ષ અને વાય અક્ષ આપણે જોઈએ ડ્રો કરીએ આવી રીતના ગ્રાફ છે આખો ઉગમ બિંદુ એક્સ એક્સ ડેશ વાય વાય ડેશ કે નહીં છે ને આવી રીતે ગ્રાફ આલેખ આપી દીધો છે બરાબર તો હવે આવી રીતના તમને આલેખ આપેલો છે એમાં જોવો તો એક્સ અક્ષને કેટલી વાર છેદે તો કે એક બે ત્રણ અને ચાર વાર વાય અક્ષ સાથે કઈ લેવા દેવા નથી પણ વાય અક્ષને પાંચ વાર છેદે તો આપણે કઈ લેવા દેવા નથી આપણે તો ખાલી કોનું જોવાનું છે એક્સ અક્ષનું જોવાનું છે તો કે એક્સ અક્ષને એક બે ત્રણ અને ચાર વાર છેદે છે તો આપણે લખી નાખીએ શૂન્યની સંખ્યા કેટલી થશે ભાઈ ચાર થશે શૂન્યની સંખ્યા બરાબર શૂન્યની સંખ્યા થશે ચાર એની પછીનો ગ્રાફ આપેલો છે આપણને છઠ્ઠા નંબરનો ગ્રાફ અહીંયા કહી દઈએ આપણે એક્સ એક્સ ડેશ વાય અને વાય ડેશ બરાબર ગ્રાફ આપણને આ રીતે આપેલો છે એકવાર અહીંયા છેદે છે વળી અહીંયા પાછો આવી રીતના આમ સ્પર્શે છે આવી રીતના ગ્રાફ આમ જતો રહે છે બરાબર પછી અહીંથી પાછો આવી રીતના ગ્રાફ આમ સ્પર્શે છે આવી રીતના ગ્રાફ છે તો અહીંયા જુઓ એક બિંદુ પાસે અહીંયા બે અને અહીંયા ત્રણ આ એક બિંદુ પાસે છેદે છે અને આ બે બિંદુ પાસે છેદે છે એમ કેવા કરતા આપણે એને સ્પર્શ છે એમ વધારે કહેશું તમે સમજાખી વાત સ્પર્શ ગ્રાફ એક્સ અક્ષને સ્પર્શીને જતો રહે પાછો સ્પર્શીને જતો રહે છે છેદ તો પણ તો આપણે તો એમ જ ગણીશું છેદે છે કે સ્પર્શ છે આપણી માટે બંને ત્યારે સમાન જ છે એક બે અને ત્રણ તો હું અહીંયા લખીશ શૂન્યની સંખ્યા તો કે શૂન્યની સંખ્યા કેટલી થશે ભાઈ તો કે ત્રણ વાર છેદે છે તો કે શૂન્યની સંખ્યા ત્રણ બરાબર તો શૂન્યની સંખ્યા થશે ત્રણ બીજું એક ઉદાહરણ અમે જોઈએ આપણે ઘણા મગજમાં એવું હોય કે દ્વિઘાત સમીકરણ એટલે પરવલય પરવલય તો એ બે બિંદુમાં છેદે જ ને આવો પણ પરવલય હોય શકે ઓકે માની લો કે હું આ દોરું છું એક પરવલય આકારનો બે પરવલય આપણે દોરી દઈએ અહીંયા એક્સ એક્સ ડેશ વાય વાય ડેશ અને અહીંયા ઉગમ બિંદુ તો પરવલય આપણે ત્રીજો ચોથો દાખલો જોયો તેમાં પરવલય બે બિંદુમાં છેદે છે માની લો કે હવે એક પરવલય આવો છે આવી રીતના અહીંયા ખાલી ઉગમ બિંદુ એ સ્પર્શ નીકળી જાય છે તો આ પરવલય છે પરવલય એટલે ખબર પડી ગઈ કોનું આલેખ હશે તો કે દ્વિઘાત સમીકરણ ને મહત્તમ શૂન્ય બે અહીંયા શૂન્યની સંખ્યા કેટલી થશે તો કે શૂન્યની સંખ્યા એક
કેમ શૂન્યની સંખ્યા એક આવી ભાઈ એક જ વાર છેદે છે સ્પર્શ્યો છે અહીંયા ઉગમ બિંદુ પાસે એટલે સર હમણાં તો તમે કહેતા હતા ને કે ભાઈ શૂન્યની સંખ્યા બે મળે મેં કીધું મહત્તમ બે મળે બે જ મળે એવું નહીં મહત્તમ બે મળે વધુમાં વધુ બે શૂન્ય મળે એક શૂન્ય મળી એટલે શૂન્ય ન પણ મળે એવું પણ બને એવો એક ગ્રાફ જોઈએ આપણે કે શૂન્ય ન પણ મળે બરાબર આ એક્સ અક્ષ આ વાય અક્ષ એક્સ ડેશ અને વાય ડેશ ઉદાહરણ તરીકે કહી દઈએ આપણે બરાબર તમને વાત સમજમાં ખબર પડી હતી વાતમાં શું વાત થઈ એક અક્ષ ને છેદે તો શૂન્યની સંખ્યાની વાત કરવાની એક અક્ષ ને છેદતો નથી હું અહીંયા લખીશ શૂન્યની સંખ્યા તો કે શૂન્યની સંખ્યા કેટલી થશે ભાઈ તો કે શૂન્ય આ દ્વિઘાત સમીકરણને એક પણ શૂન્ય મળે નહીં તો એવું કોઈ શૂન્ય સમીકરણ હોય એવું દ્વિઘાત સમીકરણ છે ને એક પણ શૂન્ય ન હોય તો કે હા એવું દ્વિઘાત સમીકરણ ઉદાહરણ તમારે અહીંયા લખવું હોય તો તમે લખી શકો ઉદાહરણ તરીકે હું કોઈ પણ દ્વિઘાત સમીકરણ લઉં તો તમે એના અવયવ પાડીને તમે એના શૂન્ય મેળવી શકો હું આ એક દ્વિઘાત સમીકરણ લઉં છું એક્સ સ્ક્વેર પ્લસ 25 ઇઝ ઇક્વલ ટુ 0 તમે આને તમે શૂન્ય મેળવો શૂન્ય મેળવવા એટલે એક્સ ને કરતા બનાવવું બરાબર તો આનું શૂન્ય આપણે મેળવવા જાય વિદ્યાર્થી મિત્રો તો એક્સ સ્ક્વેર પ્લસ 25 સામેની સાઈડ જાય એટલે માઇનસ 25 થાય જો એ નોંધાય કોઈનો વર્ગ કોઈ પણ સંખ્યાનો વર્ગ ઋણ આવી શકે નહીં એટલે એક્સ સ્ક્વેર બરાબર માઇનસ 25 શક્ય નથી હે ને કોઈ સંખ્યાનો વર્ગ ઋણ ખાલી 25 હોત અહીંયા તો હમણાં આપણે આગળ આને સોલ્વ કરે વિદ્યાર્થી મિત્રો એક્સ બરાબર પ્લસ ઓર માઇનસ 5 પણ એક્સ બરાબર એક્સ સ્ક્વેર બરાબર તો માઇનસ 25 આવે છે ખ્યાલ આવ્યો તમને વાતમાં એક્સ સ્ક્વેર બરાબર માઇનસ 25 વર્ગ અને ઋણ બે ભેગા થઈએ કે નહીં કોઈનો વર્ગ ક્યારેય ઋણ આવી શકે નહીં તો લખી દઉં જે શક્ય નથી ધેટ મીન્સ આને શૂન્ય મળે નહીં બરાબર આને શૂન્ય મળે નહીં ચાલો બસ તો અહીંયા સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર 2 માં 2.1 સુધી આપણે જોઈ બરાબર 2.1 ને થિયરી વાળો ભાગ અને આ દાખલાનો મતલબ આ ચેપ્ટરનો જે થિયરી વાળો ભાગ હતો એ આપણે જોયો આલ્ફા પ્લસ બીટા માઇનસ બી બાય આલ્ફા ઇન્ટુ બીટા સી બાય આ બે સૂત્ર ઉપર આધારિત દાખલા એટલે સ્વાધ્યાય 2.2 એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાંથી જોશું તમારા વિડીયોમાંથી કંઈ લખવાનું હોય બરાબર તો એના સ્ક્રીનશોટ કે જે છે તમને ગ્રુપમાં અથવા તો આ વિડીયો જે છે યુટ્યુબ ઉપર આવી જશે ત્યારે તમે એમાંથી જોઈ લેજો તો મોસ્ટ ઓફ વિદ્યાર્થી પાસે લખેલું જ છે આ બધી વસ્તુ બરાબર આ તો ઘણાને ખાલી આપણે રિપીટ થઈ ગયું આપણી બધી વસ્તુ કે નહીં બરાબર કઈ નહીં તો મળી આવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં